어우, 뭐, 또, 뒤물어, 그리고. 가만히 자리 묶기 니트리, 그, 뭐, 뒤물어, 그, 또, 그, 또. 맞아, 뭐, 배고, 되게, 배고, 수, 뒤어, 보니까, 뒤물어, 그리고, 맥기도 게레젠, 기도, 그러? 맥기, 기나, 또, 뒤물어, 하세요! 와이. सरस लोग हजियावर नवा खाने एक दर्दी क्यों डॉक्टर साहब तुम्हारी फी कितनी तो के नवा कितना 300 रुपया जूना कितना 100 रुपया ओलो दर्दी काय तो आंखो दी केतला आवता होय डॉक्टर ने नवा जूना केस ने हु को पड़े साहब जूनो केस छे एव लाओ 100 रुपया डॉक्टर 100 रुपया ले लीधा ई के गे वक्त लखी दीजो ते नी नी दवा चालू राखो તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહી છે? લાંબી બાઈ. મેં કીધું લાંબી બાઈ નું તારે શું કામ છે? મને કે દવાખાને ગયો તો ને ડોક્ટરે કીધું તો મેલેરિયાના મચ્છર થી બચવા લાંબી બાઈ ના કપડા પહેરો. એ બુદ્ધિ વગર ને આ લાંબી ભાઈ આ અમારે એક જણા લમણામાં લોહી નીકળતા હતા. મેં કીધું શું થયું? મને કે લોહી નીકળે. મેં કીધું કેવી રીતે? મને કે બસ માં બેઠો હતો ને તે બારી ઉઘાડ બંધ કરવાની ખેસી હોય ને એ આમ ખેસી વાગતી હતી. મારા શબ્દો પર ધ્યાન આપજો. એક એક પોઈન્ટની વાત છે, હમણાં પૂરી થઈ જશે પછી આપણે જબરજસ્ત કલાકારને જે સાંભળવા છે. કંઠ એક ને અવાજ અનેક. પછી બાબુલભાઈ તો આ બાબુલભાઈ તો ખાલી હજી સેમ્પલ એ બતાવ્યા. જબરજસ્ત સાહિત્યનો ભંડાર છે સાહેબ. ઉત્તર ગુજરાતનું નાક છે મોટું આ ભાઈ. જબરજસ્ત ક્યાં વાત. એક કાર્યક્રમમાં એક જ ભાઈ તાળી પાડી હતી. મેં કીધું મારો આશિક લાગે છે. મને કે તમાકુ બનાવતો હતો. પ્રસંગો અમારે બંને છે. હું જે આપને વાત કરવા જતો હતો, બુદ્ધિ લોહી નીકળતા હતા. મેં હું થયું? મને કે બસ માં બારી બેઠો તો ઠેસી ફટકાતી હતી ને. મેં કોક ની આરે જગ્યા બદલી લેવી જોઈએ ને. મને કે કોની આરે બદલે? આખી બસ ખાલી હતી. બુદ્ધિ વગર ના. હું મારા ગામ દ્વારકાથી મારી ફોર વ્હીલ લઈને અહીંયા આવતો હતો સિદ્ધપુર. એક જણો મને કે જીતુભાઈ બેહાડી દો, મારે પાટણ જવું છે. પછી ત્યાંથી બસ બદલી નાખી. મેં વાણી સીટમાં બેસી જા. હા, ગાડી ખાલી હતી. એમાં વચમાં મને કે જીતુભાઈ ગાડી ઊભી રાખો. અહીંયા ડાયા અર્જણની જમીન, ડાયા અર્જણની. હું અહીં ડાયા અર્જણની જમીન હતી. ડાયા અર્જણ બહુ પૈસાવાળો લાગે. મેં કહું બુદ્ધિ વગર ના ના અમદાવાદ ના સિટી બટન માં બે જણા ઉભા હતા. તમારે ક્યાં નંબર ની બસ માં જાવ તો કે 4 નંબર ની, તમારે 8 નંબર ની. એમાં 48 નંબર ની બસ આવી. એ કે આપણે બેની ભેગી આવી ગયા. એ સડી કે બુદ્ધિ વગર. વંદન કર્યો. મારો મિત્ર મને ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલા ની? મને કે લીધી ત્યારે દુકાન વાળો નહોતો. મરી ગયા કોક ની મઠાવી આવ્યો એમ નથી કેતો. સાહેબ ઘડિયાળ ની વાત આવે એટલે એક વાત કરવાનું મન થાય. ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. એટલે આપણે કોક ને પૂછીએ કેટલા વાગ્યા. કોટા વાગ્યા? કોટા સાહેબ કાંટાનો વિષય વાગવાનો છે. કેટલા વાગ્યા? ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. હળવળ નાના નાના પ્રસંગો છે. બે ત્રણ નાના પ્રસંગો કહીને આપણે આગળ સમયને આપણે સાચવી લેશું ને સાહેબ તો સમય કોક દે આપણે સાચવી લેશે. બંધ પડેલી ઘડિયાળ 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે છે. બંધ પડેલી ઘડિયાળ 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે છે. માણ એટલો બધો અઘરો થઈ ગયો છે સાહેબ, 24 કલાકમાં 2 વખત સાચું નથી બોલતો.
અને જેની પાસે કઈ નથી એને એનો અભાવ રડે છે, જેની પાસે ઘણું બધું છે એને એનો સ્વભાવ રડે છે. દાળ ભાત આપણે પડકાર એનું વંદન કરું છું સાહેબ, ટાણાહર પડકારો કર્યો. મારો તો હાસ્ય વિનોદ નો સ્વભાવ છે ને સાહેબ, પણ હું બહુ રાજી થયો સાહેબ, બહુ રાજી થયો. એક ભાઈ મને કહેતો હતો, મને કહે જીતુ ભાઈ, પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગારેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કઈ ન વધે. લગભગ તો સિદ્ધપુર માં કોઈને વ્યસન છે જ નહીં, પણ હોય ને તો અહીંયા મુકતા જજો બિંદુ સરોવર ને કાંઠે ભાઈ ભાઈ. પછી સાહેબ જો જીવન જીવવાની મજા આવે. હું બ્રાહ્મણ નો દીકરો સાહેબ, ગોપારી ના હોવાત બી હજી મને ખબર નથી, ગોપારી નો હોવાત કયો એ મને ખબર નથી. એટલે હું છે જ ઉપરથી તાકાત થી બોલી શકું સાહેબ વ્યસન ઉપર. હાજી બીડી પીતો હતો, બીડી માંથી ધુવાડો નતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો, મને કે સીએનજી બીડી છે. મેં કીધું રડી એટલે હું છે બોલો. એ તો પ્લાસ્ટિક ની ભૂંગળી કૂતરાની પૂંછડી માં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ના થાય, મને કે પૂંછડી નહીં ભૂંગળી વાકી કરી. ચોથી વખત ચોર પકડાઈ ગયો. હવે સાહેબ સાંભળજો, મેં કીધું તને ચોરી કરતા શરમ આવી ગયો, ચોથી વાર પકડાણો. ચોર કે સાહેબ તમને પ્રમોશન ના મળે એમાં હું શું. જજ ને ખોટી સડાઈ દીધો. સાહેબ માફ કરજો, આ તો હળવા હળવા હાજરના પ્રસંગો છે. હું હમણાં જેલમાં જઈ આવ્યો સાહેબ પ્રોગ્રામ કરવા. ઓલે જેલ સાહેબ મને કહેતા હતા, જીતુભાઈ કેદીઓને કઈક વખાણ કરજો. સાહેબ કેદીઓ વખાણ કેમ કરવા, એમ તો કહેવાય નઈ ભવો ભવના પુણ્ય કર્યા હોય ત્યારે તમારા પગલા થાય, એવું તો કેદીઓ કહેવાય નઈ. સાહેબ મેં તો હિંમત કરીને થોડાક શબ્દો ગોઈતા, મેં કીધું કેદી મિત્ર તમે જરાય ચિંતા કરતા નહીં, તમે કેવી પવિત્ર જગ્યામાં આવ્યા છો ત્યાં ભગવાન કૃષ્ણ જન્મ લીધો. જે તે જગ્યા નથી વચમાં તે કેદી ઉભો હતો, ઓય તારો બકવાદ બંધ કર, એ એક કલાક રોકાઈને વયો ગયો હતો અને પછી ઓલાથી હાલવાના છે, કોઈ જામીને જડતો નથી, તું તો બોલતો ત્યાં મહેરબાન. કેવા પ્રસંગો, એ જેલર સાથે ના માથે હાથ દઈને બેઠા હતા. મેં કેમ જેલર સાહેબ ટેન્શન માં બેઠા, આવો સરસ મજાનો લાબડિયા ગ્રુપ નો ડાયરો હાસ્ય કલાકાર જીતુભાઈ બાવળજી નું સંકલન કેમ ટેન્શન માં બેઠા છે. એ કે 15 દિવસ પહેલા જેલમાં એક દુર્ઘટના બની ગઈ છે ને, બધા કેદીઓ ભેગા થઈને મહાભારત નું નાટક ભજ્યું. સારું કહેવાય ને જેલમાં કેદી નું મહાભારત નાટક ભજ્યું, સારું સંસ્કાર આવે. મને કે તું સંસ્કાર આવે, મને કે 5 કેદી 5 પાંડવ બનીને વનમાં ગયા છે, જજી નથી આવ્યા. 12 વર સુધી નો આવે એ તો પેટી તબલા હોતા નથી. કોર્ટની અંદર ગીતા રાખીને કીધું વકીલ સાહેબે, ગીતા ઉપર હાથ રાખીને વાત કરું, જે કઈ હાથું કહીશ તો કે ગીતા ઉપર હાથ નહીં રાખું, ગીતા જ મારી ઉપર કેસ કર્યો છે. કોઈને સલાહ દેવા જેવી તો છે. આ બધા હસવા માટે ના હળવડો નાના નાના બધા પ્રસંગો. જંગલમાં બકરી ને બચ્ચું આવેલા જતા જંગલમાં, હા પછી સિંહ મળ્યો. સિંહે કીધું, દીકરા આજે આપણી જિંદગી નો છેલ્લો દિવસ, કેમ સિંહ સામે આવે છે. બચ્ચું કે માય કઈ ન કરે તો કે આખી પેઢી સાફ કરી ગયો. બચ્ચું કે માત્ર ડર લાગતો તો મારી પાછળ ડુબેરી જાય, આગળ બચ્યું હોય બકરી, એમાં સિંહ નજીક આવ્યો, ભત્રીજા મજામાં. વિનુ ભાઈ જંગલ રાજા સિંહે બકરી ના બચ્ચાને ભત્રીજો કીધો. બકરી ભાભી જય શ્રી કૃષ્ણ કેમ છો, એમ કરીને સિંહ સીધો નીકળી ગયો. બોલું બચ્ચું કે બકરી કે દીકરા તું કઈ જાદુ મંત્ર જાણસ,
કેમ આ જય શ્રી કૃષ્ણ કહીને નીકળી ગયો. ઓલું બચ્ચું કે માં અત્યારે જંગલમાં ચૂંટણી આવે છે ને આ ફોર્મ ભરવા જાય છે. ભગવાન ને મોબાઈલ કરતો હતો. ભગવાન નરસિંહ મહેતા ના 52 કામ કર્યા. કુંવરબેન નું મામેરું પૂર્યું, દ્રૌપદીજીના 990 ચીર પૂર્યા, 500 નું બેલેસની પૂર દે. ભગવાન પાસે બેલેસ ઉપર આવે છે. એકના મોબાઈલ માંથી ધુવાડો નીકળતો, મેં કોઈ તારા મોબાઈલ માંથી ધુવાડો નીકળે છે. મને કે વડા ફોન છે, બટેકા વાળા માંથી ધુવાડો નીકળે. ઘણા સાહેબ કાને થી વાત કરવાની હોય ને, એકનો આંખે થી વાત કરતો હતો. થાવ નવું જોયું મેં આંખે થી. મેં કેમ આંખાનો મોબાઈલ રાખ્યો? મને કે આઈફોન છે. બુદ્ધિ વગર ના મારો મિત્ર મોબાઈલ લઈને આવ્યો. મેં કીધું મોબાઈલ લીધો? મને કે હા. મેં કીધું કઈ કંપની નો? મને કે રિલાયન્સ નો. મેં કીધું રિલાયન્સ નો મોબાઈલ સારો નહી? મને કે બધું ધીરુ ધીરુ સંભળાય. કેવી ઇન્ટેલિજન્ટ જોક છે ધીરુભાઈ. અમારી ધીરુ ધીરુ તો આવશે. સાળ ઉડાડીને મારું સન્માન કર્યું. એક બીજે ગામડામાં કાર્યક્રમ હતો, દરેક કલાકાર નું સાળ ઉડાડીને સન્માન કરવાનું હતું. અમારા બાબુલ બારોટ માઇક માં બોલ્યા કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકા વાળા નું સાળ ઉડાડીને સન્માન કરશે. આની પોતી હું ઉભો છું, આની પોતી સરપંચ ઉભો છું. સાળ લઈને સાહેબ 15 મિનિટ નીકળી ગઈ, ઉઢાડે જ નહીં. બાબુલભાઈ કે ઉઢાડી દો તો કે હું જાય તો ઉઢાડો. શિયાળામાં ઢાબરો ઉઠાડીને સન્માન કરાય, ઉનાળામાં સાલ આવે, શિયાળામાં ઢાબરા લઈ આવાય. કામ તો આવશે. બોરાજી પોસો બોરાજી આમાં આવ્યો કેટલા રસો જો. સાહેબ એક ગામ થી બીજે ગામ પ્રોગ્રામ કરવા જતા હોય ને, પૂજા પાઠ કરવાનો અમને સમય રહેતો નથી, પણ સ્ટેજ ઉપર બેસી અમે થી બોલી, આપ બધા હસો છો, આપકે યે હસી ચહેરે, આપકે યે હસી ચહેરે મેરી તસ્બી કે દાને હૈ, નિગાહે ફેર લેતા હું તો ઇબાદત હો જાતી હૈ. સાહેબ આ નજર કરી લઉં ને તો મારી માળા થઈ જાય છે. હે એક ચલો નાનો દાખલો દીધો, પછી આપણે આગળ વધીએ. મને હમણાં મેલેરિયો થઈ ગયો તો હું ડોક્ટર ને બતાવવા ગયો. મારી આગળનો દર્દી હતો એને એક બીમારી ને એક બીમારી ડોક્ટર ને. સાહેબ દર્દી બીમાર હોય તો બરોબર છે, ડોક્ટર એ બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું હું થાય છે કે દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર હું સવારે ઉઠું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? બપોરે અને સાંજે અને રાતે અને સવારે ઉઠો તો લગભગ નહી જ ઉઠો. હું તો અઠવાડિયે પછી મારા છોકરા ને પાછો દવા ખાની ગયો, પાછો લો ભરો આવ્યો. ડોક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું હું થાય છે કે દર્દી શરૂ થઈ ગયો.
મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડોક્ટર કે રૂપિયા નહીં, તમારું દરદ મને મારું